बधा स्वादनु व्रत पाठ नौ रंगबेरंगी मसाल्यू मां भाग बी मां आजे आपणे सिरीननी वार्ता सांभळीशुं। सिरीनना दादा दादी मम्मी पप्पा अने बीजा वडील एक या बीजू व्रत करे। सिरीनने थयुं हूँ पण व्रत करूँ। तेणे घरमां जाहेर कर्युं मारे व्रत करवानुं छे। मम्मीए पूछ्युं ओहो एम कयुं व्रत? सिरीने खूब विचार कर्यो। तेणे बधा प्रकारना व्रत याद करी जोया। छेवटे तेणे गोठवीने कह्युं गड्यू व्रत। मम्मीए पूछ्युं एटले सिरीने कह्युं हूँ आजे फक्त गड्यू गड्यू ज जमीश। मम्मीए कह्युं भले। मम्मीए तो सीरो बनाव्यो, खीर अने दूधपाक बनाव्या। सिरीन बहन सीरो जम्या, खीर अने दूधपाक खाधा। घरना बधाए पण पोताना भाणामां सीरो खीर दूधपाक लीधा। जुओ अहीं सिरीननो परिवार जमवा माटे बैठो छे। सिरीनने तो घड्यू व्रत करवानी खूब मजा आवी। ते रात्रे ज सिरीने जाहेर कर्युं काले मारे खाटू व्रत। मम्मी थोड़ा मूंझाया पछी कहे ठीक। बीजे दिवसे मम्मीए बनावी कढ़ी बे दिवस पहलाना दहीनी। मम्मी लावी संतरा, काची केरी अने लींबु। सिरीन तो कढ़ी गटगटावी गई। सिरीने बहु बधा संतरा अने केरीना कटका खाधा। तेना दात तो खटाई गया। तेणे मम्मी ने पूछ्यू लींबू पर मीठू मरचू छाटी तेनो रस चटाय? मम्मी कहे खाटा व्रत में तो एम न कराय। सीरी ने लींबू न चूस्यू। घरना बधाए बपोरे भात साथे कढ़ी लीधी। सांजे संतरानो रस पीधो। मम्मीए लींबू आथी दीधा। मम्मीए सीरी ने पूछ्यू काले व्रत छे के कयू? सिरीने थोड़ो विचार कर्यो पछी कहे तीखू व्रत। मम्मी ने थोड़ी चिंता थई पण पछी तेमणे कह्यु वारू। वारू एटले मित्रों अहीं सारू। मम्मीए मोटा मोटा मरचा तळ्या। मम्मीए आदुनी कतरण सातळी। सिरीन जमवा तो बेसी पण थोड़ी गभराई। तेणे जोयुं के घरना बधाए पोतानी थाळीमां एक बे मरचा અને આદુનિક કતરણ લીધા હતા। થોડી હિંમત કરી સિરીને આદુનિક કતરણ ચાવી તે પછી મરચાનું બટકું ભર્યું। સિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા, ઘાલ લાલ લાલ થયા, તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા, માથાના વાળ ઊંચા થઈ ગયા। જુઓ સિરીનબેનની તીખું તીખું ખાવા પછીની હાલત। સિરીને બે પવાલા પાણી પીધું। મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી લે। સિરીને થોડો વિચાર કરી કહ્યું તીખા વ્રતમાં મધ ન ચટાય। મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાધ ન હોય। સિરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું। તેની જીભ પર ઠંડક થઈ, તેના ઘડાને સારું લાગ્યું, તેની આંખના પાણી અટક્યા। દાદીએ કહ્યું બસ બેટા, ત્રણ વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી। સિરીને કહ્યું પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને। મમ્મીએ સૂચવ્યું વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય। સિરીન પવાલું દૂધ અને બે પેશી ખજૂર ખાઈ સૂઈ ગઈ। પછીના દિવસે સિરીને મમ્મીને પૂછ્યું વ્રત કરું કે ના કરું? મમ્મીએ કહ્યું તારી મરજી। સિરીને કહ્યું આજે છેલ્લું વ્રત। ખૂબ ગડમથલ પછી તેણે કહ્યું આજે કડવું વ્રત। મમ્મીએ કહ્યું ઠીક। મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું ગોળ વગરનું। મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો। ઘરના બધાએ નરડે કોઠે કારેલાનો રસ ચમચી ચમચી પીધો। ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું। સિરીને એક ફોડવું શાક ખાધું, એક ઘૂંટડો લીમડાનો રસ પીધો, તેનું મોઢું બગડી ગયું। સિરીન રડવા જેવી થઈ ગઈ। દાદીએ કહ્યું ત્રણ વ્રત થઈ ગયા, ચોથા
ચોથાની જરૂર નથી, મમ્મીએ કહ્યું. બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. સિરીને પૂછ્યું, એ કઈ રીતે? મમ્મીએ કહ્યું, જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તૂરું અને કડવું એમ બધું જ જમવાનું. સિરીન ખુશ ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ, ભાત, રોટલી, શાક, ગોળ, કચુંબર, અથાણું, છાસ અને મુખવાસ ખાધા. મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને પણ એ ધ્યાન આવે છે કે આપણને બધા જ પ્રકારના રસવાળો ભોજન જમવું જોઈએ. અહીં પ્રશ્નોના જવાબ પ્રશ્નો આપ્યા છે અને એની સામેના જવાબ લખેલા છે. અમુક પ્રશ્નોના જવાબ તમને જાતે પણ શોધવાના રહેશે. અહીં પણ કેટલાક પ્રશ્નો આપેલા છે. સિરીને કયા કયા વ્રત કર્યા? તો ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત, કડવું વ્રત. તમારા વડીલો કયા કયા વ્રત અથવા ઉપવાસ કરે છે? આ પ્રશ્નોના જવાબ પણ તમને જાતે શોધજો. પછી અહીં પણ કેટલીક પ્રવૃત્તિ આપેલી છે. તમારા ઘરે પૂછીને લખવાની છે કે તમારા ઘરમાં કેવા વ્રત કરાય છે, શું એ વ્રતમાં શું ખવાય, શું ન ખવાય. પછી રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે. સિરીનના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે, તે વસ્તુઓના નામ બરણીમાં લખો. જુઓ, અહીં અમુક વસ્તુઓ આપેલી છે, એના દરેક સ્વાદની બરણી છે. ગળ્યું, ખાટું, ખારું, તીખું, તૂરું, કડવું. આ જે સિરીનના પપ્પા વસ્તુ લાવ્યા છે એ વસ્તુ આ બરણીમાં નાખવાની છે. પછી તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તેમાં કયા કયા સ્વાદ ઉમેરાય છે તે યોગ્ય ખાનામાં રાઈટ કરવાનું છે. ધારો કે દાળ બની હોય તો એનો સ્વાદ કયો હોય, ખીચડીનો સ્વાદ, શીરાનો બનાવો, ચાખો, ચર્ચો અને લખો. આ જૂથમાં કામ કરો, વર્ગમાં જ સામાન લાવી રાખો. શિક્ષક દરેક જૂથને અપારદર્શક ડબ્બીઓમાં સામાન આપશે. તમારે ચોક્કસ પ્રકારનું જ શરબત બનાવવાનું છે. તમારા જૂથે કયા સ્વાદ પર કામ કરવાનું છે તે શિક્ષક પાસેથી ચિઠ્ઠી ઉપાડીને જાણો. તમે કેવું ખારું, ખાટું, ગળ્યું, ફીકું, મોડું, તૂરું કે તીખું શરબત બનાવવાના છો તેની બીજા જૂથને ખબર પડવા દેશો નહીં. આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે. શરબતનો સ્વાદ જૂથ શું વધારે ઉમેર્યું, શું ઓછું નાખ્યું એ અહીં લખવાનું છે. બાળમિત્રો, આ પુસ્તકની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી છે જે તમને આ પાઠ આધારિત પૂરવાની છે. વાર્તાઓ આપેલી છે એ વાંચજો અને પુસ્તકની અંદર આપેલા પ્રશ્નોના જવાબ આપ લખવાના છે. જુઓ મિત્રો, ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી છે, એ પ્રવૃત્તિ આધારિત પ્રશ્ન પૂછાયેલા છે, એ પ્રશ્નોના આપણને અહીં જવાબ લખવાના છે. જેટલું કાર્ય તમે વાંચન પછી એક બે વખત આ પાઠનું વાંચન કરશો, ત્યારબાદ જેટલું કાર્ય તમે તમારી રીતે કરશો, વિચારશો, ઘરના વડીલોની, ભાઈ બહેનની મદદ દ્વારા કાર્ય કરશો, તો આ કાર્ય તમે ખૂબ જ સારી રીતે કરી શકશો. આજનું ગૃહ કાર્ય પુસ્તકમાં જ 144-149 પર જે પ્રવૃત્તિઓ આપેલી છે વાર્તા આધારિત, એના જવાબ લખવાના રહેશે.